नमस्ते विद्यार्थी मित्रों, श्री वी पटेल शैक्षणिक संकुल मालदा पर ऑनलाइन एजुकेशन में बताओ स्वागत है। धोरण अगियार कॉमर्स विषय एसपीएमसीसी यानी कि वाणिज्य पत्र व्यवहार और सेक्रेटरियल प्रैक्टिस एमा आपने आगर जो तो के यानी पद्धति हो से माहिती समझा से पद्धति एमा आठ चैप्टर नंबर एक में आपने एनो अभ्यास करता। अभी आपने आगे लेक्चर में जोया कि वाणिज्य पत्र व्यवहार जेमा माहिती संचार छे एमा एनी जे पद्धति होय छे कई कई छे तेनी कुल छ पद्धति आपने जोई। एक मौखिक, लेखित, दृश्य, श्राव्य, दृश्य ने श्राव्य ने मौन एमने आपने बे छे पद्धति रहेली छे एक लेखित अने एक मौखिक। आ बे पद्धतिओ छे नो वधारे पड़तो उपयोग करवामां आवे छे। आपने आ बे पद्धतिने विस्तृत रीते अभ्यास करवानो छे। आ बधी पद्धतिनी माहिती आपने आगळना लेक्ચરમાં જોઈ લેવા, પરંતુ મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચારની જે પદ્ધતિ રહેલી છે એ પદ્ધતિનો વાણિજ્ય પત્ર વ્યવહારમાં તેમજ વાણિજ્યિક શાખાઓમાં વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે। હવે આપણે એમાં જોઈએ કે મૌખિક માહિતી સંચારની જે પદ્ધતિ છે તો મૌખિક માહિતી સંચારની પદ્ધતિ છે એના ફાયદા એના ગેરફાયદાઓ, પરંતુ એની પહેલા આપણે જોઈએ હજી એકવાર ટૂંકમાં કે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ કેવી રીતે ઉપયોગમાં આવે છે, શા માટે કરવામાં આવે છે। તો એમાં માહિતી સંચાર માટે સૌથી ઉપયોગી જો સાધન હોય તો એ છે ભાષા। માહિતી સંચાર માટે પણ સૌથી ઉપયોગી સાધન કોને કહેવામાં આવેલું છે તો જે આપણે ભાષા બોલીએ છીએ તે ભાષાને એનું સાધન તરીકે ગણવામાં આવ્યું છે। તેને સમજવા, ઉપયોગમાં લેવા કે તેમાં પારંગત થવા માટે ચાર પ્રકારના કૌશલ્યનો પ્રયોગ થાય છે। એ ચાર કૌશલ્ય કયા કયા છે તો સૌથી પહેલું કૌશલ્ય સાંભળવું, બીજું કૌશલ્ય બોલવું, ત્રીજું કૌશલ્ય વાંચવું અને ચોથું કૌશલ્ય છે લખવું। હવે તમને પ્રશ્ન પૂછવામાં આવે કે મૌખિક માહિતી સંચારની જે પદ્ધતિ છે એ પદ્ધતિમાં કેટલા કૌશલ્યનો ઉપયોગ થાય છે, એમાં ચાર કૌશલ્ય રહેલા છે। કયા કયા? વાંચવું, લખવું, સાંભળવું અને બોલવું, ચાર કૌશલ્યનો ઉપયોગ કરવામાં આવે છે। મૌખિક માહિતી સંચારમાં બોલનાર એવી ભાષા, એવા વાક્યનો ઉપયોગ કરી જરૂરિયાત મુજબ એમના હાવભાવ, હલનચલનનો પ્રયોગ કરી મોટેથી બોલીને માહિતીને આપ લે કરવાના પ્રયત્ન કરે છે। અત્યારે હું તમને જે કહી રહ્યો છું બરાબર એમાં હાવભાવ, હલનચલન વગેરે બાબતોને ધ્યાનમાં રાખી અને એ મૌખિક માહિતી સંચાર છે કે મૌખિક માહિતી સંચારના એ આપણે કરવાના પ્રયત્ન કરશે જેથી સાંભળનારને સમજ પડે કે આ પદ્ધતિ દ્વારા વ્યક્તિ વ્યક્તિ, વ્યક્તિ જૂથ અને જૂથ જૂથ વચ્ચે માહિતી સંચાર થઈ શકે છે। મૌખિક માહિતી સંચાર કોઈ કોની વચ્ચે થઈ શકે? પ્રશ્ન કે મૌખિક માહિતી સંચાર છે એ વ્યક્તિ અને જૂથ, જૂથ અને જૂથ, વ્યક્તિ અને જૂથ, વ્યક્તિ અને જૂથ, પછી જૂથ અને વ્યક્તિ અને જૂથ અને જૂથ, જૂથ અને જૂથ, એક વ્યક્તિ એ ગ્રુપને કહે છે, આ ગ્રુપને કોઈ વ્યક્તિને કહેતું હોય અથવા તો એક જૂથ છે બીજા જૂથને કહેતું હોય, આ બધા વચ્ચે થતી પ્રવૃત્તિ એટલે મૌખિક માહિતી સંચારની પદ્ધતિ। આ વાતચીત, વાર્તાલાપ, સમાન, ગોષ્ઠી, ભાષણ, જૂથમાં જેવા વિવિધ સ્વરૂપો દ્વારા મૌખિક માહિતી સંચાર થાય છે।
અપરાધી પદ્ધતિ છે. હવે જો માર્ગે સંચારની આ પદ્ધતિ સૌથી સરળ છે, હાથ પગે છે અને સૌથી વધુ અપરાધી પદ્ધતિ છે. કારણ કે એમાં ખાલી તૈયારી ઉગોલી ગણી કરવી પડે છે, કોઈ ખર્ચ થતો નથી અને તમે દરેક જગ્યાએ જાઓ તો સૌથી વધારે પડતી ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ એટલે મૌખિક માર્ગે સંચારની પદ્ધતિ. કાગળ પેન વગેરે કોઈ જરૂરિયાત રહેતી નથી. આ પદ્ધતિમાં ન તો કાગળની જરૂરિયાત રહે છે, ના તો પેનની જરૂરિયાત રહે છે. આ પદ્ધતિમાં બોલનારને સાંભળનારનો પ્રતિભાવ તુરંત મળે છે, તેથી ગુંચવણવાળી પરિસ્થિતિ ઊભી થાય તો તેનું નિરાકરણ તુરંત લાવી શકાય. હવે દાખલા તરીકે આ પદ્ધતિ છે, તમે મારી સામે છો, તમને કોઈ પ્રશ્ન થાય, તમે કે અટવાતા હોય તો તમે ડાયરેક્ટ ક્લિયરલી કહી શકો છો કે આ કઈ રીતે આવે, તો એનું બતાવો જ ગુંચવણ બની છે, બાબત છે નિરાકરણ તરત જ લાવવામાં આવે છે. તેથી આ પદ્ધતિમાં બોલનાર અને સાંભળનાર બંને વચ્ચેના જે પ્રતિભાવો રહેલા છે એ પ્રતિભાવો તુરંત મળે છે. એટલે કે હું તમને જે પ્રશ્ન કહું છું, તમને ગુંચવણ બન્યો લાગે તો તમે સામો આન્સર કરો છો, સામો પ્રશ્ન પૂછો તો હું એ તમે જ્ઞાન કેલા છો તેનું સોલ્યુશન કરે અને પાછળનો જવાબ આપે અને તેનું નિરાકરણ તુરંત જ લાવી શકાય, આ એક ફાયદો જોવા મળે. આ પદ્ધતિમાં સમયનો બચાવ થાય છે. મૌખિક માર્ગે સંચારની પદ્ધતિ છે એમાં સમયનો બચાવ કરવામાં આવે છે, તો બચાવ થાય છે, એક એ લાભ જોવા મળે છે. સાંભળનાર જો નિરક્ષર હોય તો પણ માહિતીનું પ્રત્યાયન હવે સાંભળનાર વ્યક્તિ છે, જો છે નિરક્ષર તો પણ માહિતી છે એનું પ્રત્યય પદ્ધતિમાં શક્ય છે. એ ભલે ગમે એટલો તજજ્ઞ હોય પરંતુ તેનું પ્રત્યય એટલે કે એની જે પણ માહિતી હશે, માહિતી છે તરત જ એ વ્યક્તિને મળી શકે છે, એટલે આ પદ્ધતિમાં એ શક્ય છે. ત્યાર પછી સાંભળનાર તરફથી મળતો ત્વરિત પ્રતિભાવ બોલનારને ઉત્સાહ પ્રેરક અને પ્રેરણાદાયી બને છે અથવા તો બનાવે છે. સાંભળનાર વ્યક્તિઓ છે એના તરફથી એને પ્રતિભાવ મળતા હોય. ઘણી વખત તમે છો તો કોઈ વક્તા રહેલા છે, વક્તાનું ભાષણ આપતા હોય ત્યારે જે બેઠેલા પ્રેક્ષકો હોય તે તાળીઓ પાડીને બરાબર આશ્વાસન આપતા હોય છે અથવા તો તાળીઓ પાડીને તેને ઉત્સાહ વધારતા હોય છે, તો એવી જ રીતે સાંભળનાર તરફથી મળતો ત્વરિત પ્રતિભાવ બોલનારને ઉત્સાહ પ્રેરક અને પ્રેરણાદાયી બનાવે છે અથવા તો બને છે. ત્યાર પછી આપણે મૌખિક માહિતી સંચાર પદ્ધતિની મર્યાદાઓ વિશેનો અભ્યાસ કરીએ તો સંવાદ અને ચર્ચા જેવા આ પદ્ધતિના સ્વરૂપો ક્યારે વાદ વિવાદમાં બને એવું પણ બને તો એ સંજોગોમાં મૌખિક માહિતી સંચાર અસફળ ઉભા થાય છે. ઘણી વખત શું થાય કે કોઈ ચર્ચા વિચારણા ઘણી વખત જે વ્યક્તિ કહેવામાં આવે છે પરંતુ એનો અર્થ અનર્થ થાય છે, ત્યારે એ વાત છે એ વાદ વિવાદમાં પરિણમે છે અને એ વાદ વિવાદમાં એ પરિસ્થિતિ પરિણમે ત્યારે એના જે પરિણામો છે એ પરિણામો સંજોગોમાં મૌખિક માહિતી સંચાર છે એ શક્ય નથી, એ ગેરરસ્તે ગઈ કહેવાય એવો પણ જોવા મળે તો એ કેનો એક ગેરલાભ જોવા મળશે. બીજું ઉપયુક્ત સંજોગો ઉભા થાય. ઉપયુક્ત એટલે કે સમાન સજ્જા જેવા આપત્તિના સ્વરૂપો ક્યારે વાદ વિવાદમાં પરિણમે એટલે કે ઉપરના સંજોગો ઉભા થાય તો સમય અને શક્તિનો બગાડ થાય છે. હવે એને જે પણ માહિતી આપેલી છે પરંતુ એ વાદ વિવાદમાં પરિણમે એટલે એમાં જે પણ વાદ વિવાદમાં પરિણમે એટલે જે પણ પ્રક્રિયા કરી, જે પણ સમય બગડ્યો, જે પણ માહિતી છે એનો બગાડ થયો તો સંજોગો ઉભા થાય એવા ઘણી વખત કોઈ વ્યક્તિ કહેતા હોય 100 ટકા સાચું જ કહે
હવે જે માહિતી છે એ મોડિફિકેશન છે એટલે આધાર કોઈ નથી અને લેખિત પુરાવા છે તો લેખિત માહિતી જેમાં પુરાવા સાથે છે કારણ કે લખેલું ભવિષ્યમાં પણ વાંચી શકાય પરંતુ બોલેલું છે હવે ઘણી વખત એમ થઈ ગયું મેં કે એક વસ્તુ કીધેલી છે તો એ ખોટી પડે છે તેથી એ પણ એનો ગેરલાભ જોવા મળે છે ત્યાર પછી જો માહિતી વિશદ અને વિસ્તૃત હોય તો બોલનાર પક્ષે આ પદ્ધતિ દ્વારા સફળતા મળતી નથી માહિતી ખૂબ જ મોટી છે વિસ્તૃત છે હવે ઘણી વખત આપણે ભાષણમાં જોઈએ કે કલાક બે કલાક ત્રણ કલાક જેટલો સમય આપે એટલે માણસ જે બેઠેલા રહેલા છે જૂથ બેઠેલો છે એને કંટાળો આવે છે તો માહિતી વિસ્તૃત હોય અથવા તો અપૂર્ણ હોય વિશદ એટલે કે અપૂર્ણ હોય પૂરતી માહિતી ન હોય ત્યારે શું થાય છે બોલનાર પક્ષેની આ પદ્ધતિ છે એના દ્વારા સફળતા જોવા મળતી નથી સફળતા હાંસલ કરતી નથી આપણે એનો ગેરલાભ જોવા મળશે મૌખિક માહિતી બોલનાર અને સાંભળનાર વચ્ચે લાંબા સમય સુધી યાદ રહી શકતી નથી બોલનાર અને સાંભળનાર બંને વચ્ચે એ જે વાતચીત વાર્તાલાપ થયેલા છે એ ખૂબ ઓછા મૌખિક પદ્ધતિ જી માહિતી તેના મૂળ સ્વરૂપમાં જાળવી શકાતી નથી એનું જે મુખ્ય સ્વરૂપ છે મૂળ સ્વરૂપ છે મૌખિક માહિતી સંચાર તે જાળવી શકાતું નથી બોલનારની વકૃત્વ છટા અને રજૂઆત યોગ્ય ન હોય તો અર્થનો અનર્થ થઈ શકે છે હવે બોલનાર વ્યક્તિ છે એની છટા એટલે એમને ભાષણ આપવું છે વકૃત્વ કરવું વિસ્તૃત રીતે તમને આપવામાં આવેલા છે એની તમારે તૈયારી